ચાલો તો મીટિંગ શરૂ કરીએ. મિત્રો અવાજ સંભળાય છે? ઓકે, સૌને નમસ્કાર. આજે આપણે પરીક્ષા ને લગતી બાબતની ચર્ચા કરવાના છીએ. 24 તારીખથી આપણી કોમન પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થાય છે. કોમન એટલે આખા રાજ્યની જેટલી આપણી જીસીઆરટી અંતર્ગત જે બીએડ કોલેજો છે, ડાયટ, એની પરીક્ષા 24 તારીખ એટલે કે પરમ દિવસથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એના અનુસંધાને આજની મીટિંગ રાખી છે અને પરીક્ષા છે ટોટલી ઓનલાઈન ગૂગલ ક્લાસરૂમનો. અને તમે અનુભવ લઈ લીધો છે, તમે મને એમ છે અગાઉની પરીક્ષામાં પણ ગૂગલ ક્લાસરૂમ થ્રુ આપણે પરીક્ષા લીધી હતી અને એમાં તમે અનુભવ મેળવી લીધો છે. 24 તારીખથી આપણે એસવાય બીએડની પરીક્ષા શરૂ થાય છે અને છેલ્લું પેપર 29/6 1 વાગે પૂરું થાય છે. 24 તારીખ, 25 તારીખ, 26, 27 રવિવાર છે, 28 અને 29 એટલે મંગળવારે એક્ઝામ પૂરી થશે, ગુરુવારે શરૂ થશે. ટોટલ 1, 2, 3, 4 અને 5 પેપર છે આપણે, બરાબર. તો કંઈ પણ પરીક્ષા, આ જે પરીક્ષા છે એને કંઈ પણ સમસ્યા હોય તો ક્લાસ કોઓર્ડિનેટર તરીકે મને તમારે ફોન કરવાનો રહેશે, ગમે ત્યારે તમે પૂછી શકો છો. અને આપણે ગૂગલ ક્લાસ થ્રુ જ બધો આપણે આદાન પ્રદાન કરવાનું થાય છે. તો મિત્રો, 2-3 બાબતોની ચર્ચા ખાસ કરવાની કે ભાઈ ઓનલાઈન છે એટલે જે મિત્રોએ ઘરે રહી અને પેપર ભરવાના છે તો દરેક મિત્રોએ A4 સાઇઝની આકેલી જે છે સીટ, આપણે નવનીતની પણ એક આવે છે આન્સર સીટ, બરાબર, તો એ ખરીદી લેવાની. અને જો અહીંયા આવતા હો કાલ સુધીમાં તો અહીંથી પણ તમને આપવામાં આવશે. પણ આજુબાજુમાંથી તમારે આકેલી જે બોર્ડમાં વપરાય છે એ સીટનો ઉપયોગ કરવાનો રહેશે. પરીક્ષાનો સમય 11 થી 2 છે, બરાબર. 24 તારીખે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી, એટલે તમારે તમારો મોબાઈલ તમારા હાથવગો રાખવાનો છે અથવા જે કંઈ પણ તમે ડિવાઇસ વાપરતા હો તો એ તમારે, ચાહે પીસી, લેપટોપ, પેજર, ટેબ્લેટ યા મોબાઈલ ઉપયોગ કરતા હો તો એ તમારે બરાબર અપ ટુ ડેટ કરી રાખવાનું છે આગલા દિવસે. જે મિત્રોએ ટૂંકમાં મોબાઈલ રિચાર્જ ન કરાયો હોય તો આ ગાળામાં પણ રિચાર્જ કરી અને કમ્પ્લીટ રાખો, જેથી કરીને તમને ડેટા અપલોડમાં અને ડાઉનલોડમાં ઘટે નહીં, એટલે એની પણ તમારે કાળજી રાખવાની છે. જે જગ્યાએ હો એ જગ્યા ઉપર સારું નેટવર્ક આવતું હોય ત્યાંથી તમારે કોશિશ કરવાની છે અપલોડ કરવાની, જેથી કરીને કોઈ સમસ્યા ઉપસ્થિત ન થાય. બીજી જે બાબતો છે, હા, બોલ પેન જે છે એ કાળી કે બ્લુથી પણ તમે લખી શકો. પછી તમારા મોબાઈલમાં સ્કેન માટે કોઈ સારો સોફ્ટવેરનો ઉપયોગ કરી લેવાનો છે, ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન, બરાબર. કેમ સ્કેનર છે, બીજા ઘણા બધા સ્કેનર છે. પછી સ્મોલ કેપ છે, આઈ લવ PDF છે, એ પણ સારું સોફ્ટવેર છે, એપ્લિકેશન પણ છે, એ તમને ઝડપથી JPG2 PDF કરી આપશે. કેમ સ્કેનરમાં પણ ડાયરેક્ટ ફોટો પાડો એટલે ડાયરેક્ટ 4 પેજની કે જેટલા પણ પેજ હોય એની PDF બની જાય, બરાબર. એ રીતે હવે ખાસ એક બોલપેન અને નોટપેન લઈને બેસી લેશો અથવા નોટ કરી લેજો કે તમે જે ફાઇલ બનાવશો, ધારો કે પેપર લખાઈ ગયું પછી ફોટા પાડ્યા JPG બની, પછી એની પાછી PDF બનાવો છો, બરાબર, તો એ PDF જે છે એ ફાઇલનું નામ તમારા રોલ નંબરથી સ્ટાર્ટ થવું જોઈએ. એ ખાસ મિત્રો નોંધી લેજો, એ ફાઇલનું નામ, રોલ નંબર, તમારું નામ ટૂંકું અને પેપરનું નામ પણ ટૂંકમાં, બરાબર. ધારો કે આપણે મારું જ છે તો EPC 4 એટલું તમારી એ જે ફાઇલ બનાવો PDF એમાં એ લખાયેલું હોવું જોઈએ. ફરીથી દોહરાવું છું કે તમે જે PDF ફાઇલ બનાવો છો એમાં રોલ નંબરથી સ્ટાર્ટ થાય, બરાબર. રોલ નંબર, ધારો કે રોલ નંબર 1,
પછી તમારું નામ બરાબર, ધારો કે પુનિત બી અથવા બામણિયા પુનિત એટલું, અને એના પછી તમારે પેપરનું નામ લખવાનું છે ઈપીસી 4 એ રીતે પેપર 1 2 3 4. કોડ પણ આપેલા છે, કોડ પણ લખો તો પણ ચાલે, પીઈ 5 પેલું પેપર છે આપણે, પછી પીઈ 6, ઈપીસી 4, ઈપીસી 5 અને ઈપીસી 6. બસ આટલું તમને બધા જ પેપરના શોર્ટકટ આપી દીધા છે. તો આ રીતે ફાઇલ બનાવવામાં તમારે કાળજી લેવાની છે. કોઈને ના આવડે તો બીજા મિત્રોની મદદ લઈને અથવા મને પણ ફોન કરજો. અત્યારે આપણે એક જરૂરી પ્રમાણે ડેમો લઈ લઈએ. તમારો મોબાઈલ તૈયાર રાખજો અને હું તમને લિંક મોકલું છું, બરાબર. હું સ્ક્રીન શેર કરું છું. હવે અહીંયા જો આપણે ગૂગલ ક્લાસરૂમના 4 ક્લાસ ડેવલપ કરી નાખ્યા છે આજે. તમારે દરરોજ આ જ ક્લાસમાં તમારે જોઈન્ટ થવાનું. એક્ઝામ SY BEd સેમેસ્ટર 4 2021 આ આપણું ગૂગલ ક્લાસ છે આપણો, એનું આ નામ છે, બરાબર. હવે મારે તમને બે વસ્તુ દરરોજ આપવાની થાય, ચાહે લિંક યા કોડ. અહીંયા હું તમને બતાવું છું. ધારો કે હું અહીંયા ક્લિક કરું તો તમને કોડ દેખાતો હશે, દેખાય છે. આ હું અહીંથી કોપી કરી લઉં અને હું તમને અહીંથી કોપી કરીને મોકલું, એટલે તમે ગૂગલ ક્લાસરૂમમાં જઈને આ કોડ નાખો એટલે તમારો ક્લાસરૂમ ખુલે. એની અંદર PDF, પેપરની PDF તમારે, તમને વ્યૂ પણ જોવા મળે, તમે ડાઉનલોડ પણ કરી શકો. તો ડાઉનલોડ કરી લેવાનું. બીજી વસ્તુ અહીંયા તમને આપેલું છે, નીચેમાં મારું કર્સર છે, ત્યાં લખ્યું છે કોપી ઇન્વાઇટ લિંક. હું અહીંથી ક્લિક કરું એટલે કોપી થઈ ગયું. અને ક્યાં જઉં છું તો કોઈ વોટ્સએપમાં. હવે હું અહીંયા પેસ્ટ કરું છું અને દરેકે એમાં જોઈન્ટ થવાનું છે. હવે આના માટેનો જે સમય છે એ 1/2 કલાકનો રહેશે, ખ્યાલ આવ્યો. એ પહેલા બતાવી દઉં છું મિત્રો, અહીંયા આપણે એને નામ આપ્યું છે મોક ટેસ્ટ, બરાબર. અહીંયા તમને હું બતાવું છું, ઓપન કરું છું, બરાબર. અત્યારે આપણે ચેતરિયા સાહેબ મેં ડેમો માટે કર્યું હતું આપણે, એનું બતાવે છે, બરાબર. લિંક, હા લિંક તમને ગૂગલ ક્લાસરૂમની મોકલું છું અને તમારે 1/2 કલાકમાં એ ભરી અને સબમિટ કરવાનું છે. પછી કદાચ આ મિટિંગમાંથી લેફ્ટ થઈ જશો તો પણ ચાલશે, ફરી પાછા આપણે 1/2 કલાક પછી એવું લાગશે તો પાછા મળીશું. પણ તમે જે ફાઇલ બનાવો એનું નામ ખાસ યાદ રાખજો, રોલ નંબર, તમારું નામ અને ડેમો આમાં વાપરજો. ડેમો શબ્દ આમાં કોઈ પેપરનું નામ નથી, એક આપણે પ્રેક્ટિસ માટે જ આ કરેલું છે. તો અત્યારે તમને લિંક મોકલી છે, એ લિંક ઓપન કરો એટલે આપણે સમસ્યા જે કાંઈ હોય એ ખબર પડે કે આપણો ક્લાસ ખુલે છે કે કેમ. આપણો ક્લાસનું નામ છે એ જ છે ને, SYBL સેમ 4. એના જવાબ એક કાગળમાં લખી ફોટો પાડી PDF બનાવી અને અપલોડ કરો. તમારું નામ, તમારો પરિચય ટૂંકમાં આપો, ઓનલાઈન શિક્ષણ અંગે તમારા અનુભવો જણાવો. હવે આના માટેનો આપણે ટોટલ સમય આપેલો છે 30 મિનિટ, બરાબર. એટલે કોઈએ કાંઈ ઝડપથી કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, 30 મિનિટ પછી એ ક્લોઝ થશે, પછી ટાઈમ પૂરો થઈ જાય અને પછી ઘણી વખત મેલ કરવો પડે, બરાબર. છેલ્લે તમારે સબમિટ કર્યા પછી ડન આપવાનું છે, એડ ઇન કરવાનું છે દરેક, એટલે ફાઇનલ થઈ ગયું. એડ ઇનમાં જવાનું છે, એડેડ કરી દેવાનું છે, એટલે તમારી ફાઇલ અહીંયા સબમિટ થઈ જશે.